વંદે માતરમ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક વિષય ભણવાનો છે. તમે હમણાં ઘણા બધા વિષયો ભણો છો, આજે આપણે ફરી પાછો એક ગણિત વિષય ભણવાનો છે. ગણિત વિષયમાં ભાગ એક. બાળકો, તમે હમણાં ગણિત વિષયમાં ઘણું બધું ભણી ગયા, તો આજે આપણે ફરી પાછું કંઈક નવું ભણીશું. તો બધા જ બાળકો મારી સાથે ગણિતની ચોપડી કાઢો અને એમાં ખોલો પાના નંબર 26. તો બધા જ બાળકો પાના નંબર 26 કાઢો. તો બાળકો, આ છે આપણું પાના નંબર 26. આવા સરસ મજાના ચિત્રો દેખાય છે, એ પાના નંબર 26 છે. બાળકો, પણ આપણે આજે શું શીખવાનું છે? પાના નંબર 26 ઉપર એ આપણે સૂચના વાંચીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો હું સૂચના વાંચું છું, તમે બધા શાંતિથી સાંભળજો. તો આ સૂચનામાં લખ્યું છે, અંક બોલો અને લખો. શું લખ્યું છે બાળકો? અંક બોલો અને લખો. બાળકો, આ પેજ ઉપર એક અંક આપેલો છે જે આપણે બોલવાનો પણ છે અને લખવાનો પણ છે. પણ આપણે પહેલા આપણે યાદ કરીએ તો આપણે પહેલા પણ અંકો શીખી ગયા. એ હતા એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ અને છગડે છ. આપણે આટલા અંકો શીખી ગયા. આજે આપણે ફરી પાછો એક નવો અંક શીખવાનો છે. એ અંકનું નામ છે સાતડે સાત. વેરી ગુડ બાળકો. તો જુઓ તો અહીં એક સરસ મજાનું ચોરસ ખાનું આપેલું છે, એમાં એક અંક આપેલો છે. આ અંક છે સાત. કયો છે બાળકો? સાત. હવે અહીંયા બાજુમાં સરસ મજાના ટમેટા ભાઈના ચિત્રો આપેલા છે, એ આપણે ગણવાના છે. તો બધા જ બાળકો મારી સાથે ગણશો. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત. વેરી ગુડ બાળકો. આ ટમેટા ભાઈના ચિત્રો પણ સાત આપેલા છે અને આપણે આજે શીખવાના છે અંક સાત. તો બાળકો, આપણે આ સાતડે સાત શીખવાનો છે. પણ બાજુમાં જો તો એક સરસ મજાના ટપકા આપેલા છે ને, એને આપણે ઘૂંટવાના છે. પણ ઉપર કંઈક લખ્યું છે, ઉપર લખ્યું છે કે 10 વાર ઘૂંટો. બાળકો, આ જે ટપકા આપેલા છે એને આપણે 10 વાર ઘૂંટવાના છે. તો જોઈએ, એકવાર હું તમને ઘૂંટીને બતાવું કે ક્યાંથી ક્યાં પેન્સિલ લઈ જવાની છે. તો બાળકો, અહીંયાથી પેલા આવી રીતે અહીંયા નીચેની તરફ પેન્સિલ લઈ જવાની, એક ગોળ સરસ મજાનું રાઉન્ડ બનાવવાનું છે. પછી નીચેની તરફ પેન્સિલ લાવવાની અને એક વળાંક વાળવાનો છે. આપણે બની જાય આ સાતડે સાત. આવી રીતે બધા જ બાળકોએ સાતડે સાત બનાવવાનો છે. અહીંયા પેન્સિલ રાખવાની, ત્યાંથી એક ગોળ રાઉન્ડ બનાવવાનું સરસ મજાનું, પછી લઈ જવાની નીચેની તરફ પેન્સિલ અને વળાંક વાળવાનો. આવી રીતે બનાવવાનો છે એક સાતડે સાત. હવે બધા જ બાળકો મારી સાથે બોલતા ખૂટશે. તો ચાલો આપણે ખૂટીએ. સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. બધા જ બાળકોએ વ્યવસ્થિત રીતે ખૂટવાનું છે અને હા, બોલવાનું પણ છે. સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. વેરી ગુડ બાળકો, આપણે સાતડે સાત તો ખૂટાઈ ગયો. તો બાળકો, આપણે આ સાતડે સાત તો ખૂટી નાખ્યો. પણ બાળકો, અહીંયા નીચે ઘણા બધા સાતડે સાત પણ આપેલા છે અને અહીંયા ખાલી બોક્સ આપેલા છે, એમાં આપણે સાતડે સાત લખવાના છે. પણ એક લખતા પહેલા આપણે એક સરસ મજાનું જોડકનું બોલીશું. તો તમે બધા જ બાળકો મારી સાથે જોડકનું બોલશો ને? સરસ. તો હું જોડકનું બોલું છું. સાતડે સાત, સાતડે સાત, સાચી કરો વાત, સાચી કરો વાત, વાતે થાય વડા, વાતે થાય વડા, ખીનો ભરો ઘડો, ખીનો ભરો ઘડો. સરસ બાળકો, આપણે હવે છોડકનું પણ બોલી લીધું. હવે આપણે
સાતડે સાત ઘૂંટવાનો છે. બાળક અહીંયા ઉપર ઘણી બધી લાઈનમાં સાતડે સાત આપેલા છે, એ આપણે ઘૂંટવાના છે. તો આપણે જોઈએ તો પહેલા ખાનામાં ખાટા અક્ષરે સાતડે સાત લખેલો છે. હવે આપણે આ પાછળ જેટલા ખાના આપેલા છે એમાં સાતડે સાતના ટપકાઓ આપેલા છે જે આપણે ઘૂંટવાના છે. પણ બાળકો તમારે એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, આ ઉપરની લીટીમાં કે નીચેની લીટીમાં એક પણ લીટો જવા દેવાનો નથી. આ વચ્ચેની જે જગ્યા દેખાય છે એમાં જ આપણે સાતડે સાત ઘૂંટવાનો છે. તો બાળકો હું તમને એકવાર સાતડે સાત ઘૂંટીને બતાવીશ, પછી તમારે મારી સાથે ઘૂંટવાના છે. તો પહેલા અહીંયા પેન્સિલ રાખવાની, એક બનાવવાનું ગોળ રાઉન્ડ આવી રીતે, પછી ત્યાંથી નીચેની તરફ પેન્સિલ લઈ જવાની અને થોડો વળાંક વાળવાનો, એટલે બની જાય આપણો સાતડે સાત. અરે બાળકો આ તો ખૂબ સહેલો છે, તમે બે ત્રણ વાર લખશો એટલે તમને આવડી જ જશે. તો હવે તમે બધા જ મારી સાથે બોલતા બોલતા કૂટશો, સાતડે સાત, 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 સાતડે સાત. વેરી ગુડ બાળકો, આપણી એક લાઈન તો પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લાઈન, એ પણ આપણે ખૂટીશું. સાતડે સાત, 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 સાતડે સાત. વેરી ગુડ બાળકો, આપણી બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા બીજી નવી નવી લાઈન, તો આપણે એ પણ ઘૂંટવાનું ચાલુ કરીશું. સાતડે સાત, 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 સાતડે સાત. વેરી ગુડ બાળકો, અહીંયા જેટલા ટપકા આપેલા હતા એ આપણે ઘૂંટી નાખ્યા. પણ બાળકો હવે અહીંયા નીચે ખાલી ખાન આપેલા છે, આમાં તો ટપકા પણ આપેલા નથી કે સાતડે સાત લખેલો પણ નથી, એટલે આમાં આપણે સાતડે સાત જાતે જ લખવાનો છે. હું તમને એકવાર લખીને બતાવું, પછી તમારે લખવાનો છે. તો બધા જ બાળકો જોજો, પહેલા કરવાનું ગોળ રાઉન્ડ, પછી નીચેની તરફ લઈ જઈને આટલો આ વળાંક વાળવાનો. પહેલા ગોળ રાઉન્ડ કરવાનું, પછી નીચેની તરફ લઈ જઈને વળાંક વાળવાનો, એટલે બની જાય આપણો સાતડે સાત. પણ બાળકો આ ઉપરની લીટી કે નીચેની લીટીમાં જવા દેવાનું નથી. તો બધા જ બાળકો હવે મારી સાથે લખશે સાતડે સાત. સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. વેરી ગુડ બાળકો, આપણી એક લીટી તો પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લીટી, તો ચાલો બોલતા બોલતા લખીશું. સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. આપણી બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે આપણી પાસે આ છેલ્લી જ લીટી વધી છે, તો એ પણ બધા જ બાળકો મારી સાથે બોલતા બોલતા લખશે. કોઈ બાળકોએ એમ જ લખવાનું નથી, બધા જ બાળકોએ ફરજિયાત બોલવાનું તો છે જ. સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત, સાતડે સાત. વેરી ગુડ બાળકો, તમે સાતડે સાતના ટપકા પણ ઘૂંટ્યા, સાતડે સાત પણ લખ્યું, તમે હવે સાતડે સાત ઓળખતા પણ આવડી ગયું અને લખતા પણ આવડી ગયું. અરે બાળકો અહીંયા નીચે પણ એક સરસ મજાના ચિત્રો આપેલા છે, પણ એ ચિત્રોમાં આપણે શું કરવાનું છે, અહીંયા ખાલી ગોળ બોક્સ પણ આપેલું છે, એમાં આપણે શું કરવાનું છે એ તો આપણે સૂચના વાંચીશું તો જ આપણને ખ્યાલ આવશે. તો તમે બધા જ બાળકો મારી સાથે સૂચના વાંચો. તો આમાં લખ્યું છે, નીચે આપેલ તોરણમાં આસોપાલવના પાન ગણી એક અંક લખો. બાળકો આમાં એમ આપ્યું છે કે આ નીચે જે તોરણ આપેલા છે ને એમાં આપણે આ પાન આપેલા છે ને એ
સાતસો પાલવના પાન છે જે આપણે ગણવાના છે, અને આ ખાલી ગોળ રાઉન્ડ આપેલું છે એમાં આપણે લખવાના છે. તો બધા જ બાળકો મને આસો પાલવના પાન ગણવામાં મદદ કરશો ને? તમારે પણ ગણવાના છે અને હું પણ ગણીશ. આપણે ગણશું કેવી રીતે? તો પહેલા કરીશ એક આડો લીટો અને બાજુમાં લખીશું એનો અંક. તો ચાલો આપણે ગણવાનું ચાલુ કરીએ. એક કડે એક, અહીંયા લખવાનું છે એક કડે એક. પછી બાજુમાં બગડે બે, અહીંયા લખવાનું છે બગડે બે. પછી તગડે ત્રણ, વેરી ગુડ. હવે શું આવશે? ચોગડે ચાર, ચોગડે ચાર. હવે બાળકો, વેરી ગુડ. પાંચડે પાંચ, સરસ. પછી શું આવે? વેરી ગુડ. છગડે છ. તો બધા જ બાળકોએ છગડે છ પણ લખવાનો છે. હવે છેલ્લો પાન વધ્યું ત્યાં શું આવશે? સરસ. સાતડે સાત. તો બધા જ બાળકોએ આ પાન ગણીને લીટો કર્યો અને અંક પણ લખ્યા. હવે આપણે ફરી પાછા ગણીશું. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત. વેરી ગુડ બાળકો. તો આસો પાલવના પાન કેટલા થયા? આ પાન તો સાત થયા. તો આપણે આ ખાલી બોક્સ આપેલું છે ગોળ, એમાં આપણે લખવાનો છે સાતડે સાત. બધા જ બાળકોએ આવી રીતે સાતડે સાત લખ્યો ને? વેરી ગુડ બાળકો. તો તમને સાતડે સાત લખતા, બોલતા, ઓળખતા બધું જ આવડી ગયું. હવે આપણે આની ઘરે પ્રેક્ટિસ તો કરવી જ પડશે, એટલે બધા જ બાળકો મારી સાથે પાના નંબર 27 ખોલો. તો બાળકો આ છે પાના નંબર 27. બાળકો અહીંયા પણ આપણે સાતડે સાત લખવાનો છે. તો જોઈએ આપણે. તો બાળકો અહીંયા પણ સાત ચિત્રો આપેલા છે, એ છે મધમાખીના ચિત્રો. આ તમારે ગણવાના પણ છે અને સાતડે સાત બોલીને લખવાનો પણ છે. અને જો બાળકો અહીંયા સાતડે સાત આપેલો છે એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે. અહીંયા જેવો રંગ આપેલો એવો જ આ સાતડે સાતમાં રંગ પૂરવાનો. અને બાળકો અહીંયા ઘણા બધા ખાનાઓ આપેલા છે એમાં તમારે સાતડે સાત લખવાનો છે અને આ હોમવર્ક પૂર્ણ કરવાનું છે. તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાન નંબર 27 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.